कांग्रेस नेता राहुल गांधीए शुरू करेली भारत जोड़ो पदयात्राने एक वर्ष पूर्ण थयुं छे त्यारे हिम्मतनगर खाते प्रदेश कांग्रेस समितिना प्रमुख शक्तिसिंह गोहिलनी अध्यक्षतामां जन अधिकार पदयात्रा अने संवाद कार्यक्रमनुं आयोजन करायुं हतुं। तो खेड़ा जामनगर अने त्यारबाद आज हिम्मतनगर खाते आ पदयात्रानुं आयोजन करवामां आव्युं हतुं अने हिम्मतनगरना मोतीपुरा विस्तारमां आवेली गांधीजीनी प्रतिमाने शक्तिसिंह गोहिल अने हाजर कांग्रेस कार्यकर्ताओए हारतोरा कर्या हता। तो त्यारबाद मां शहेरना टाउन हॉल खाते शक्तिसिंह गोहिले कांग्रेसी कार्यकर्ताओ साथे संवाद कर्यो अने आगामी समय मां कांग्रेस ने मजबूत बनवा माटेनी हाकल करी। तो आ प्रसंगे शक्तिसिंह गोहिले भारतीय जनता पार्टी अहंकारी भाषा बोलती होवानुं आक्षेप कर्यो छे अने देशनी जनता ने मोघवारीना खप्पर मां होमी दीधी होवानुं पण जणाव्युं छे। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો આજ રોજ હિંમતનગર ખાતે શક્તિસિંહ ગોહિલ અને હાજર કોંગ્રેસ કાર્યકારી નેતા ઉપસ્થિત રહ્યા હતા અને એક પદયાત્રાનું આયોજન કરાયું હતું તેમની ઉપસ્થિતિમાં અને મોતીપુરા વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા અને શક્તિસિંહ ગોહિલ અને હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હારતોરા કર્યા હતા અને બાદમાં શહેરના ટાઉન હોલ ખાતે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। તો કોંગ્રેસને મજબૂત બનવા માટેની હાકલ કરી છે અને આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી અહંકારી ભાષા બોલતી હોવાના આક્ષેપો આપ્યા છે અને દેશની જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી હોવાનું પણ જણાવ્યું હતું। ભારત જોડો યાત્રાને એક વર્ષ પરિપૂર્ણ થયું છે ત્યારે એમની વર્ષગાંઠ નિમિત્તે અમે આજે હિંમતનગરમાં ભારત જોડો યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે પદયાત્રા રાખેલી છે। જન અધિકાર પદયાત્રા ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ જિલ્લા મથકે લોક પ્રશ્નો છે જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એને અમારા કાર્યકર્તાઓ એકત્રિત કરે એ લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે એનો અવાજ કોંગ્રેસ પક્ષ બને। લાંબી પદયાત્રા થાય તો પણ થાય પરંતુ શહેરમાંથી પસાર થઈને કલેક્ટર કચેરી કે જ્યાં આગળ કલેક્ટર બેસે છે એ રાજ્ય અને કેન્દ્ર સરકારના જિલ્લાના વડા છે એમને મેં આવેદનપત્ર સુપરત કરીએ છીએ। સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ અને 25 વર્ષ પ્રમુખ રહ્યા એમના સાથે જોડાયેલી ભૂમિ ખેડાની ભૂમિથી એ શરૂઆત કરી જામનગર દેવભૂમિ દ્વારકા અને આજે હિંમતનગર છે।